वाले जोगीड़ा जन्म વસ્તુ એક દિવસ આંખથી હુજે નહીં, એક દિવસ કાનથી સંભળાય નહીં, એક દિવસ દાંત આપણને દગો દે, પગ હાલતા બંધ થઈ જાય, હાથમાંથી આપણે બટકો લેવો પડી જાય, એ બધા દૂતારા છે, આપણને દગો આપે છે. એટલે શેર છે પણ કેવું છે, દૂતારાઓનું. માટે આપણે શું કરવું જોઈએ? ભગવાનનું સુમિરણ વિના પાર નહીં પહોંચીએ. આ કાયાનું અભિમાન ન કરવું, કાયા માયાનો ગર્વ ન કરીએ. એક માયાનો સંપત્તિનો ગર્વ ન કરવો અને એક આ કાયાનો ગર્વ ન કરવો. એટલે તો મહાપુરુષો એની ઉપર ખાક ચડાવે છે, ભસ્મ ચડાવે. શું કામ? એને યાદ રહે કે આ એક દિવસ ભસ્મ થઈ જવાની છે. સિકંદર જેવો મહાપુરુષ જેને પૂરી દુનિયાને મુઠ્ઠીમાં લઈ લીધી હતી, એક દિવસ એમની માને એની બહુ યાદ આવી તો માને કીધું કે માં, હું ગયા પછી તને મારી બહુ યાદ આવે ને તો કબ્રસ્તાનની અંદર આવીને તું મને પુકારજે, એટલે હું તને જવાબ આપીશ. એક દી જવું પડે એ તો જરૂર દેવદાનભાઈ આપણે વાત કરી કે ગમે એવો રાજા હોય, રંકો હોય, ફકીર હોય, ભગત હોય, જગત હોય, પણ સમય પૂરો થાય એટલે જવું પડે. સિકંદરને એક દિવસ જવું પડ્યું. થોડા સમય પછી એમને માને એની ખૂબ યાદ આવી તો એમને થયું કે સિકંદરે મને કીધું હતું કે કબ્રસ્તાનની અંદર આવીને મને બોલાવજે, એટલે હું તને જવાબ આપીશ. એટલે કબ્રસ્તાનની અંદર જઈ અને મા એનો પોકાર કરે છે, હે સિકંદર, હે સિકંદર, હે સિકંદર.
તો અંદરથી જવાબ આપે છે કે તું ક્યાં સિકંદરને પુકારે છે, કે ક્યાં સિકંદરને, એટલે હું મારા દીકરા સિકંદરને પુકારું છું. પૂરી દુનિયાનો જે વિજય મેળવનાર ઈ સિકંદરને, કે અહીં તો એવા અનેક સિકંદરો સૂતા છે, અહીંયા જે હુતા છે ને હોળી ઉતાણીને બધા સિકંદર જ છે માં, એમાં તું ક્યાં સિકંદરને પુકારે છે. એટલે મેનાવતીએ પણ ગોપીચંદને એવું કીધું કે બેટા, તારી જેવી જાહો જલાલી છે, તારી જેવી જમાવટ છે, એનાથી વિશેષ તારા બાપુજીની જમાવટ હતી એટલે એટલે અત્યારે એની ચપટી રાખ જોતી હોય ને તો મળે નહીં સ્મશાનની અંદર. એટલે ગોપીચંદ રાજાને એકદમ તાલાવેલી લાગે, એટલે શું થયું એમ, એટલે આ મારી સુંદર કાયા, એ કે બેટા એ પણ એક દી રાખ થઈ જવાની. મહાપુરુષ જો રાજી થઈ જાય, કોઈ સાધુ ફકડો રાજી થઈ જાય, અને એ તારા ઉપર જો મસ્તક ઉપર હાથ મૂકી દે ને તો આ કાયા શું કાળ એની આજુબાજુ ન આવી શકે. એવા સાધુને હું ક્યાં ગોતું કે ક્યાંય જવાની જરૂર નથી. આપણા જ ઘોડારની અંદર એક નવનાથ માયલો નાથ બેઠા છે. અને ટૂંકમાં આપણે વાત કરીએ તો વાત જાણીતી છે, ગોપીચંદ રાજા બાપુને જઈને આદેશ કરે છે, નમો નારાયણ કરે છે, આદેશ આદેશ આદેશ. કોણ અંદરથી જવાબ આવે છે, તું મેરા શિષ્ય ગોપીચંદ, ભસ્મ હો જાઓ. માતાજીએ યુક્તિ કરી રાખી હતી, ખબર હતી કે પેલા ખીજાશે મહાત્મા, કારણ કે કુવામાં નાખી દીધા હતા ગોપીચંદ, એને ખોટી શંકા કરી હતી. એટલે અડદના પૂતરા બનાવી રાખ્યા હતા, પૂતળું બળીને ભસ્મ થઈ જાય. આવી રીતે સાત પૂતરા બળીને ભસ્મ થઈ ગયા પછી મા કહે છે કે જલ્દીથી આદેશ કર, આદેશ આદેશ. અંદરથી જવાબ આવે, કોણ? આપકા બાલક ગોપીચંદ અમર હો જા. અમર હજી અમર છે, સાધુના જેની ઉપર પંજા પડી ગયા ઈ આ કાયા સહિત અમર થઈ જાય. એટલે આ શેર કેવું છે, ધુતારાનું શેર છે. માટે પ્રભુના સ્મરણ વિના આપણો કોઈ પાર પહોંચી એમ નથી. આ પુરુષોત્તમ